હેલો વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ પરીક્ષા IIte બીએડ માટે જે વિદ્યાર્થી એપ્લાય કરેલ છે બીએડ માટે ગ્રેજ્યુએશન પછી, એ આજે લેવાયેલ પેપર હતું બીએડ માટે. તો પ્રથમ પ્રશ્ન જોઈએ, માધ્યમિક વર્ગના શિક્ષક તરીકે તમે અવલોકન કરો છો કે તમારો એક વિદ્યાર્થી વિચિત્ર વર્તન કરી રહ્યો છે. માધ્યમિક વર્ગના શિક્ષક તરીકે તમે અવલોકન કરો છો ત્યારે તમારો એક વિદ્યાર્થી વિચિત્ર વર્તન કરી રહ્યો છે, તો તમે શું કરશો? વિદ્યાર્થી સાથે વાત કરવાનો પ્રયાસ કરશો અને જો જરૂરી હોય તો માતા પિતાને જાણ કરશો. પ્રશ્ન બે જોઈએ, શિક્ષક તરીકે તમે વર્ગમાં ભણાવી રહ્યા છો તો વિદ્યાર્થીનું ધ્યાન આકર્ષિત કરવા તમે શું કરશો? તો વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે અને સમજી રહ્યા છે તેની ખાતરી કરવા માટે આપણે યાદચ્છિક રીતે પ્રશ્નો પૂછવા જોઈએ. તમે શિક્ષક બનવાનું પસંદ કર્યું છે કારણ કે તો બીજા બધા ઓપ્શન તો નકામા છે, કમ્પ્લીટ દેખાય છે. તમે બાળકોને વિજ્ઞાન અને ભાષા સમજાવવાનું ગમે છે. ચોથો પ્રશ્ન જોઈએ, તમે માધ્યમિક વર્ગના શિક્ષક તરીકે તમારી પ્રથમ નોકરી પર છો. તમારા સાથીદારો તમને કહે છે કે વિદ્યાર્થીઓ ખૂબ જ તોફાની છે, તો તમારા વર્ગખંડમાં તમે શું કરશો? તો પોતાનો પરિચય આપશો અને વિદ્યાર્થીઓ પરિચય લઈ તેમના સાથે સંબંધ સ્થાપિત કરશો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ, વિજ્ઞાન શિક્ષક તરીકે તમે કિશોરાવસ્થા અને જાતીય શિક્ષણ પર એક પ્રકરણ શીખવવું છે, તમે ખાલી જગ્યા કરશો તો શું આવશે? સંપૂર્ણ સમજૂતી આપવાની છે, ચર્ચા કરવાની છે અને પ્રશ્નો સાથે પ્રકરણ પૂર્ણ કરવાનું છે. પ્રશ્ન છ જોઈએ, વર્ગખંડમાં શિક્ષકની વર્તણૂકનો ઉદ્દેશ ખાલી જગ્યા મુજબ વિદ્યાર્થીના વર્તણૂકમાં ઈચ્છિત પરિવર્તન લાવવાનું છે અભ્યાસક્રમની આવશ્યકતાની અંદર. સાતમો જોઈએ, શિક્ષકનું સૌથી મહત્વનું લક્ષણ નીચેમાંથી કયું છે? વિદ્યાર્થી દ્વારા ઊભા થયેલ પ્રશ્નોના અસરકારક રીતે જવાબ આપવા. આઠમો પ્રશ્ન જોઈએ, એક પાઠ પૂર્ણ થયા બાદ મૂલ્યાંકનનો હેતુ ખાલી જગ્યાને સુનિશ્ચિત કરવાનો છે, શિક્ષકની અસરકર્તાને. નવો પ્રશ્ન તમે જોઈ લો, શિક્ષક વિદ્યાર્થી મૂલ્યાંકન કરવું જોઈએ? ઘણી વખત દરેક તાસ દરમિયાન એકમ અંતે અથવા કોર્સના અંતે કરે છે. ત્યારબાદ જોઈએ દસમો પ્રશ્ન, તમે પરીક્ષા ખંડમાં સુપરવાઇઝર છો અને તમને લાગે છે કે વિદ્યાર્થી છેતરપિંડી કરી રહ્યો છે, તમે શું કરશો? શાંતિથી નિરીક્ષણ કરી અને વિદ્યાર્થીને ઊભો કરશો અને પછી તપાસ કરવાનું છે. ત્યારબાદ અગિયારમો પ્રશ્ન જોઈએ, એક શિક્ષક વર્ગમાં ભણાવે છે અને અચાનક એક વિદ્યાર્થીને ગેરવર્તન કરે છે અથવા વિદ્યાર્થી ગેરવર્તન કરે છે તો શિક્ષકે શું કરવું જોઈએ? વર્ગ પછી ગેરવર્તનનું કારણ પૂછવું જોઈએ અને તેને હલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. દસ બારમો પ્રશ્ન જોઈએ, વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયા કેવી હોય છે? ત્રિમાર્ગી પ્રક્રિયા છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જ કીધું હતું ત્રિમાર્ગી પ્રક્રિયા છે. શિક્ષકનું કાર્ય અધ્યેતાને ખાલી જગ્યા શિક્ષિત કરવાનું હોય છે. વર્ગખંડની અંદર અને બહાર બંને જગ્યાએ શિક્ષક કરી શકે છે. અધ્યતાની પ્રક્રિયાઓ ગમે તેવી હોય વર્ગખંડની અંદર અને બહાર પણ શિક્ષક કરી શકે છે. ચૌદ જોઈએ, શિક્ષકમાં કયું કૌશલ્ય સૌથી વધુ ઈચ્છનીય છે? શિક્ષક જે કહે છે તે વિદ્યાઓને સમજી શકવા સક્ષમ બનાવો. શિક્ષકનું કયું કૌશલ્ય સૌથી વધુ ઈચ્છનીય છે? શિક્ષક જે કહે છે તે વિદ્યાર્થીઓને સમજી શકવા અને સક્ષમ બનાવો. પંદરમો પ્રશ્ન જોઈએ, તમારા વર્ગના મહત્તમ વિદ્યાર્થી નબળા છે તો તમે શિક્ષક તરીકે શું કરશો? તમે તમારા અધ્યયનની ગતિ ધીમી રાખવાની છે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને કેટલું અધિક માર્ગદર્શન આપશો? ત્યારબાદ સોળમો પ્રશ્ન જોઈએ, શિક્ષક વર્ગમાં પ્રશ્નો શા માટે પૂછે છે? વિદ્યાર્થીઓને ધ્યાન આકર્ષિત કરવા. સત્તરમો પ્રશ્ન જોઈએ, રમેશ શિક્ષક તરીકે નિયુક્ત પામે છે અને નવયુક્ત શિક્ષક તરીકે રમેશે પ્રથમ શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીઓ સાથે ગણેશ પ્રસ્થાપિત કરવી જોઈએ. એક શિક્ષકની ગુણવત્તા પ્રતિબિંબિત થાય છે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના ગુણવત્તાને આધારે. શ્રીમાન દેસાઈ એક શિક્ષક છે,
જો તેમના વર્ગમાં ઘોંઘાટ હોય તો તેમણે સૂચના આપવી જોઈએ કે તમે વાત ના કરશો અથવા વાતો કરશો નહીં. 20મો પ્રશ્ન જોઈએ, વર્ગખંડના મનોવૈજ્ઞાનિક પાસાની સૌથી સારી સંભાળ કોણ લઈ શકે છે? વર્ગ શિક્ષક જ લઈ શકે છે. વર્ગખંડના મનોવૈજ્ઞાનિક પાસાને દરેક વિદ્યાર્થી સાથે સીધો સંબંધ વર્ગ શિક્ષકનો હોય છે, તો વર્ગ શિક્ષક જ લઈ શકે છે. શિક્ષણમાં તકનિકીનો ઉપયોગ અધ્યાપનને ખાલી જગ્યા બનાવે છે? એ પ્રશ્ન તમારો જવાબ કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. વૈદિક તફાવતોનો કારણે ખાલી જગ્યા તફાવત હોવો જોઈએ? ગૃહ કાર્યની અંદર તફાવત હોવો જોઈએ. ખુલ્લા પુસ્તક સાથેની પ્રક્રિયા પદ્ધતિની સૌથી મહત્ત્વની લાક્ષણિકતા કઈ છે? ખુલ્લું પુસ્તક આપ્યું હોય તો આપણે વિચારવું પડે છે કે આ જવાબ ક્યાંથી આવ્યો છે અને અંદર જવાબ કયો લખવાનો છે. વિચારવાને ફરજ પાડે છે. નીચેના ભાગે કયું વિધાન સાચું નથી? વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા તર્કશક્તિ વિકસિત થાય છે. શિક્ષક તરીકે તમે દ્રશ્ય સામગ્રીનો ઉપયોગ કરી અધ્યયનને સરળ બનાવી શકો છો. તમે કેવું બનાવી શકો છો? રસપ્રદ બનાવી શકો છો. શિક્ષક તરીકે તમે દ્રશ્ય સામગ્રીનો ઉપયોગ કરો તો અધ્યયન કેવું બની જાય છે? રસપ્રદ બની જાય છે. એક શિક્ષક માટે સૌથી મહત્ત્વપૂર્ણ ખાલી જગ્યા હોય છે? વર્ગના વિદ્યાર્થીઓ સૌથી મહત્ત્વના હોય છે. શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે આપણે સારા શિક્ષકોની નિમણૂક કરીશું. શિક્ષકનું પ્રમુખ કાર્ય છે કે વિદ્યાર્થીઓને અધ્યયનને ઉત્તેજિત કરી માર્ગદર્શન પૂરું પાડવું અથવા આપવું. વિદ્યાર્થીઓમાં સારા મૂલ્યાંકનના સંસ્થાપનનો શ્રેષ્ઠ માર્ગ ખાલી જગ્યા છે. એક શિક્ષક તરીકે આદર્શ રીતે વર્તવાનું છે. જો વિદ્યાર્થીઓ તમારા વર્ગમાં હાજર ન રહે તો તમે એક શિક્ષક તરીકે શું કરશો? કારણો જાણશો અને તેને દૂર કરવાના પ્રયત્નો કરવાના છે. બે ક્રમિક એકી સંખ્યાનો ગુસ્સા શું મળે છે? 2 મળે છે. ત્યારબાદ ગુરુ કોણ? 4:3, 40.5 એ આવશે. ટી વર્ષ માટે ચૂકવવા પડતું વ્યાજ i.pr.t/100. એવી સમય સંખ્યા કે જેની વિરોધી સંખ્યાની સમાન હોય 0. તમે પ્રશ્ન જોઈ શકો 37મો. એ નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 17, 29 છે. નાનાકારનું ઘનફળ સૂત્ર આવ્યું છે π/r2h. બી નંબર π/r2h 816. વ્યાજ કેટલું થશે? તો 816. નીચેનામાંથી સાને ટીપીને પત્ર બનાવી શકાય છે? ઝીંકને. અંતઃફલન ખાલી જગ્યામાં થાય છે? માદાના શરીરમાં થાય છે. 4 બાળકોની અંદર આવશે જવાબ આવશે એનો. 4 બાળકો જે પ્રશ્ન છે તેમાં સી સ્થિત અને સરકતું લોટણ. ત્યારબાદ 44મો ખાલી જગ્યા યુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. ઉપરોક્ત તમામ પુષ્પનો સૌથી અંદરના ભાગને ખરજે કહે છે? બીજા શેખર. સૌથી અંદરનો ભાગ બીજનો જ હોય છે. પુંકેસર, ત્રિશેખર, પુંકેસર, પુંકેસર અને સ્ત્રી કેસર અલગ અલગ હોય છે, જોઈ શકાય છે. પર્ણાશય પણ બહારની બાજુ આવેલા છે. બીજા શહેર સૌથી અંદરની બાજુ આવેલી હોય છે. 46મો, ડુંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતની ખરજે કહે છે? છડવું કહે છે. ચુંબક કયા પદાર્થોને આકર્ષે છે? તો ચુંબક નિકલ, લોખંડ, કોબાલ બધા જ પદાર્થોને આકર્ષે છે. રસોઈના સાધનો બનાવવામાં રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કઢાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે કારણ કે સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ શુભ આપે છે. વંદામાં હવા ખાલી જગ્યા શરીરની અંદર પ્રવેશે છે. શ્વસન છિદ્ર મારફતે વંદાની અંદર નાના નાના છિદ્રો હોય છે, તે મારફતે હવા અંદર પ્રવેશે છે. ત્યારબાદ 50મો પ્રશ્ન, ખોરાકના મુખ્ય સ્ત્રોત કેટલા છે? તો 2 છે. 51મો પ્રશ્ન જોઈએ, ગુજરાત રાજ્ય ભારતના નકશામાં કેટલા ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલું છે? ઉત્તર અક્ષાંશ વૃત્ત 20.6 થી 24.42. કયા ખનિજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી? સ્લેટનો ઈંધણ તરીકે ઉપયોગ થતો નથી. કોલસાનો થાય છે, કુદરતી વાયુ પણ આપણે જોઈ લીધા છે. ખનિજ તેલ તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. કુદરતી વાયુનો પણ ઉપયોગ કરીએ છીએ, કોલસાનો પણ ઉપયોગ કરીએ છીએ. હડપ્પી સભ્યતાના કૃષિ ક્રાંતિનું મથક કયું ગણાય છે? કૃષિ ક્રાંતિની શરૂઆત ધોળાવીરાથી થઈ છે. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે? 0.20. 99.
જોઈએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા અનામત છે? 0.5%. 56મો પ્રશ્ન જોઈએ, માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની હોય છે? તો લાલ રંગની હોય છે. 3 ભારતીય વિદ્યાપીઠની સ્થળ બાબતે આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. રહનુમા ઈ મજેદર સભા જે છે એની સ્થાપના કોણે કરી છે? તો દાદાભાઈ નવરોજીએ કરી છે. રહનુમાની સ્થાપના જે કરી છે દાદાભાઈ નવરોજીએ કરી છે. ઈસવીસન 1885માં યોજવામાં આવેલ પ્રથમ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશ ચંદ્ર બેનર્જી. ભારતનો કુલ ભૂમિ વિસ્તાર કેટલા ચોરસ કિમી છે? 32,87,263. કોમ્યુનિકેશન ઇઝ એ પાર્ટ ઓફ ખાલી જગ્યા સ્કિલ, તો સોફ્ટ આવશે. ઇંગ્લિશનો તમે જવાબ જોઈ શકો છો. પર્સન ટ્રાન્સમિટ મેસેજ એ સેન્ડર, 63મો રિસીવર, 64મો નોન વર્બલ, 65મો ચેનલ, 66મો રાઇટર રિટર્ન છે. 70મો જોઈ શકો છો. ત્યારબાદ લેપટોપમાં LCDના સ્ક્રીન માટે, તો એલસીડી સ્ક્રીન માટે LCD લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, યાહો બ્રાઉઝર નથી. ઇલેક્ટ્રોનિક બિલ બોર્ડમાં બતાવવામાં આવતા ટૂંકા ટેક્સ જાહેરાતના મેસેજને ખાલી જગ્યાથી ઓળખાય છે? બેનર તરીકે ઓળખાય છે. DPA પૂરું નામ છે .per inch. કમ્પ્યુટર પ્રોગ્રામ આવતી ભૂલને બોક્સ કહે છે. શૈક્ષણિક સંસ્થામાં તે એજ્યુકેશન એટલે કે EDU .edu વપરાય છે. જો તમારે શિક્ષક પ્રશિક્ષણ વિશે જ માહિતી શોધવી હોય તો ઓનલાઈન કેવી રીતે કરશો? સર્ચ એન્જિનમાં જઈ ટીચર એજ્યુકેશન લખી અને એન્ટર કી દબાવશો એટલે તમને માહિતી મળી જશે. ખાલી જગ્યાની મદદથી વિષયવસ્તુ અસરકારક રજૂ કરી શકાય છે. એનિમેશનની મદદથી પણ રજૂ કરી શકાય છે. ચિત્રનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે આની અંદર ફાઇનલ આન્સર કી આવે તો આપણે ખબર પડે કે કઈ વિષયવસ્તુનો ઉપયોગ કરી શકાય છે. ઈ લર્નિંગમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનિક મીડિયા અને શૈક્ષણિક પ્રતિકીનો, જો તમારે તમારા શિક્ષક જોડે વાત કરવી હોય તો તમે ખાલી જગ્યા કરી શકો છો. ક્વેરી મોકલવાની છે એટલે વાત થઈ જશે. .net ડોમેન ઉપયોગ ખાલી જગ્યા માટે કરવામાં આવે છે. ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સર્વિસ પ્રોવાઈડર. ડાયલ અપ જોડાણ દ્વારા ISP સાથે જોડવા માટે નીચેના ખાલી જગ્યા ભાગને જોડીને જોડાણ કરવામાં આવે છે. મોડેમ. ઇન્ટરનેટ ઉપર નીચેના કયા પ્રોટોકોલનો સલામત વ્યવહાર આવે છે? કોમ્યુનિકેશન માટે સૌથી સલામત વ્યવહાર કરવાનો છે તો HTTPS. તમારું વેબ પૃષ્ઠોને WWW પર મૂકવા શેની જરૂર પડે છે? ઉપરના બધા જ ઇન્ટરનેટ સાથે જોડાણની જરૂર પડે છે. વેબ બ્રાઉઝરની પણ જરૂર પડે છે અને વેબ સર્વરની પણ જરૂર પડે છે. વેબ પૃષ્ઠો લખવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો HTML ઉપયોગ થાય છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે કયા ક્ષેત્રમાં યોગદાન માટે એનાયત કરવામાં આવે છે? ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવે છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ. GDPનું પૂરું નામ શું છે? ક્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. 2017ની અંદર લાગુ થયું છે GDP, ક્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. નીચેનામાંથી કયું ભારત દ્વારા નિર્મિત લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ છે? તેજસ છે. મોહન ભાગવત કઈ સંસ્થા સાથે જોડાયેલ છે? RSS. નીચેનામાંથી કઈ સૌથી મોટી જીવન વીમાના કારણ છે? LIC. બધાને ખબર છે LIC. અંગ્રેજી સાહિત્યના મહાન લેખક કયા દેશના હતા? ઇંગ્લેન્ડના હતા. હિમાચલ પ્રદેશની રાજધાની કઈ છે? શિમલા છે. કંડલા ખાતે કયા વર્ષમાં વિનાશક વાવાઝોડું આવ્યું હતું? 1998માં વિનાશક વાવાઝોડું આવ્યું હતું. ભારતમાં તમામ ગ્રામ્ય ઘરોને વર્ષ 2024 સુધી નળ દ્વારા પાણી આપવાની કઈ યોજના છે? 2024 સુધી જળ જીવન મિશન. ભારતમાં પ્રવર્તમાન ઉપરાષ્ટ્રપતિ તમને ખબર છે? એમ વૈંકૈયા નાયડુ. નીચેનામાંથી કયા દેશનું વર્ષ 2020 માટેનું સંરક્ષણ બજેટ ઊંચું છે? કયા વર્ષનું સંરક્ષણ બજેટ ઊંચું છે? નીચેનામાંથી US 2020નું. તાજેતરમાં કુંભમેળાનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો હરિદ્વારની અંદર કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કયા વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાને ભારે નુકસાન થયું છે? યાસ વાવાઝોડાના કારણે.
કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કઈ કંપની કરે છે? સિરમ ઇન્ડસ્ટ્રીઝ. ત્યારબાદ આગળ જોઈએ છે સૌથી વધુ રન ઇન્ટરનેશનલ ક્રિકેટરની અંદર સૌથી વધુ રન ફટકારનાર કોણ છે? મિતાલી રાજ કેપ્ટન. 5% કેટલા થાય છે? 0.0025. રેઝનિંગ અને ગણિતના પ્રશ્નો જોઈ શકો છો. 4ના વર્ગમૂળ શું થશે? તો 4 થશે. શ્રેણી પૂર્ણ કરવાની છે તેમાં 66 આવશે. એક ચોક્કસ ગુપ્ત સંકેત સંકેતમાં ગાંધીનગર, એની અંદર જવાબ આવશે સી આવશે. 113ની અંદર સી આવશે. એચ ઓ એસ 114 69 વર્ષ. રમેશ અશોકના પિતાની અંદર જવાબ આવશે 69 વર્ષ. રિક્ત ખાલી વિપુલતા તો સમૃદ્ધ. 118ની અંદર સુવાચ્યતા અક્ષર જવાબ આવશે. સંધ્યા બરોડિયાની અંદર વૃદ્ધા થી બાળપણ.